બેટા, ઓળખ આપ તારી. હું એકતા પંચાલ, હું સુરતથી છું. એકતાના પપ્પા ડાયમંડના બિઝનેસમાં છે. ત્રણ વર્ષ પહેલા તમે ધ્રુવના લગ્ન એની સાથે કરાવ્યા. અને બીજે દિવસે તમને બિઝનેસમાં 1 કરોડ રૂપિયાનો નુકસાન થયું છે એવી વાત ઘડી કાઢી. અને એકતાનું કર્યાવર 1 કરોડ રૂપિયા લઈને તમે ત્રણે પલાયા. ત્યારથી એકતા પોતાના બાપના ઘરે રહે છે. હું ભાવના ભાવસાર, રાજકોટથી. ભાવનાની સગાઈ પહેલા જ એના પપ્પા પાસેથી તમે 50 લાખ રૂપિયા પડાવી લીધા. સગાઈ કરતા પહેલા એના બાપ પાસેથી તમે 50 લાખ રૂપિયા લીધા. એ જ જૂનું બહાનું. બિઝનેસમાં નુકસાન ગયું છે, ભૂતકાળનું પુનરાવર્તન, અને પછી ત્રણે જણા રફુ ચક્કર. આવું ખોટી વાત છે, કોણે કહ્યું આવું બધું? ખુલાસો, સ્પષ્ટતા, ચોખવટ, આ બધી જ તક તમને મળશે. બેટા, તું કોણ? હું કાજલ પટેલ, જૂનાગઢની છું. કાજલ, કાજલની સગાઈ બાદ તમે એક નવું બહાનું શોધી કાઢ્યું. ધ્રુવના હૃદયમાં કાણું છે, ઓપરેશન કરાવવું પડશે. કઈ દીકરીનો બાપ ના ભૂલે. પૈસા નહોતા એટલે ખેતર ગીરવે મૂકીને 70 લાખ રૂપિયા તમને આપ્યા. અને પૈસા લઈને તમે ત્રણે જણા પલાયન. હું તો બસ આ ત્રણ દીકરીઓ સુધી જ પહોંચી છું. બાકી કેટલી દીકરીઓ હશે એ તો રામ જાણે. પ્રફુલભાઈ, હવે તમારો વાત. જવાબ છે તમારી પાસે? જવાબ શેનો હોય મને કહો પહેલા. આ બધી તદ્દન ખોટી વાત છે. પૂછો ને, છે એમની પાસે કોઈ પુરાવો છે આ વાતનો? નથી, કોઈ પુરાવો નથી. કારણ કે તમે એવી રીતે વાત રજૂ કરો છો કે તમે કોઈ દિવસ ફોટા પાડવા નથી દેતા. પણ કહેવાય છે ને કે રામ રાખે ને કોણ ચાખે. કાજલની સગાઈમાં 1 ફોટો પડી ગયો. અને ફોટો પાડનાર હતી ઇન્દિરા, જે ધ્રુવને ઓળખી ગઈ. બસ બસ, તમે અમને બદનામ કરી રહ્યા છો. બદનામી એની થાય જેનું કોઈ નામ. થઈ જ રહ્યું છે બા, આ લોકોનું નામ થઈ જ રહ્યું છે. સોશિયલ મીડિયા ઉપર હું લાઈવ જ છું અત્યારે. આ લોકો બધે જ દેખાઈ રહ્યા. એ મંગળિયા, બંધ કર કો છો, તું તો માર ખાવાનો. બાપુજીનો બગીચો છે. કોની માટે બોલ્યા? મંગળિયા, તું તો માર કઈશ. આ ચેક જોઈ લો મોડા. આ તો તમે લોકો ગુંડાગીરી પર ઉતરી આવ્યા છો. જુઓ છો ને, આ છે ચહેરાઓ જે છોકરીઓને છેતરે છે. જો આ લોકોએ પણ તમારી જોડે ધ્રુવનો સોદો કર્યો હોય ને તો આવી જાઓ મેદાનમાં. આ લોકોને આપણે સીધા દૂર કરીશું. એમનું જીવન આપણે બરબાદ નહીં થવા દઈ. આવી જાઓ બધા.
માં આ બધું શું છે? સત્ય, નગ્ન સત્ય. શરૂઆતમાં હું પણ ધ્રુવની વાતમાં આવી ગઈ હતી. મારી અનુભવી આંખો પણ ઓળખી ન શકી કે જાળ બિછાવી રહ્યો છે. જો પ્રફુલ્લભાઈએ ઐશ્વર્યાની ગેરહાજરીમાં વારે વારે 50 લાખ રૂપિયાની માગણી ન કરી હોત તો હું પણ કોઈની વાત સાંભળતી નહીં. પણ એકની એક વાત 50 લાખ સાંભળીને મને થયું કે મારે પણ તપાસ કરવી જોઈએ. અને પરિણામ તમારા બધાની સામે છે. તો પછી તમે ઐશ્વર્યાને સગાઈ માટે તૈયાર કેમ કરી બા? અમારો પ્લાન હતો. ઐશ્વર્ય બેટા, આ બધું આ પપ્પા એલા તો હું પણ કન્ફ્યુઝ હતી. પણ પછી ઓ ઇન્સિડન્ટ, જે એડવાઇસ મને બાએ આપી એ જ એડવાઇસ મને સંસ્કૃતિએ પણ આપી, અને એટલે જ મેં આ સગાઈ માટે હા પાડી દીધી. મને ખબર છે ધ્રુવ સાથે સગાઈ કરવામાં તારું મન પોચવાય છે. એ પછી પણ હું કહીશ કે કાલે સગાઈ માટે હા પાડી દે. પણ બા, તમે પણ હમણાં જ કહ્યું કે તારે જે કરવું એ કર, અને પછી પાછું હવે તમે. હું જે કંઈ પણ કહું છું એ સમજી વિચારીને કહું છું. પછી બા, આટલું પ્રેશર કેમ? તારા ભલા માટે હું કહું એમ કર, સગાઈ માટે હા પાડ, બાકી બધું મારા ઉપર છોડી દે. બાની વાત સાંભળીને મને ટેન્શન થયું, અને એટલે હું મારા મનની વાત કરવા સંસ્કૃતિ પાસે ગઈ. ચા, ટેલ મી સમથિંગ, તું ચા આપવા આવી છે કે પ્રોબ્લેમ સોલ્વ કરવા? કે તને કઈ રીતે ખબર પડી? ફેસ રીડિંગ મેડમ, તારા ફેસ પર લખ્યું છે. તું કઈ વાત કરવા આવી છે એ તો મને નથી ખબર, બટ યા, તું ધ્રુવ માટે પૂછવા આવી છે એ મને ખબર છે, રાઈટ? I'll tell you something. ઐશ્વર્યા એન્ગેજમેન્ટ માટે હા પાડી. આઈ નો તું આ મેરેજ નથી ઈચ્છતી, બટ ટ્રસ્ટ મી, કાલે બધું સચવાઈ જશે. ટ્રસ્ટ મી. ઓકે, ટ્રસ્ટ દ્વારકાધીશ. અને સંસ્કૃતિએ કહ્યું એવું જ થયું. અને વાત સચવાઈ. મંગળ, હું શું કહું છું, આપણે નીકળી જઈએ એટલે વાત પતે. વાત પતશે, પણ હવે 50 પેટીમાં નહીં, એટલે આ પૂરા 2 ખોખા લઈ. એટલે એમ કે 50 લાખ આલીને તો બેઠા છે ને સામેથી સગાઈનો કેણ મોકલે છે, તો ભલે થઈ જાય નવો ખેલ નવો દાવ. તમે જોજો આ સૂર્યાબા સામે ચાલીને રોકડા 2 કરોડ મારા હાથમાં મૂકે નહીં તો મારું નામ પ્રફુલ્લ મહેતા નહીં. ને આ લે, બહુ જાણીતી ફિલ્મ ના ડાયલોગ લાગે છે.
હમણે આ અવાજ તમારો છે ને આ રેકોર્ડિંગ કેવી રીતે મારી પાસે આવ્યું એનો પણ જવાબ છે મારી પાસે. આ શું છે બા? રેકોર્ડિંગ ચિપ. એનું કનેક્શન તારા મોબાઈલમાં છે. એને બેગમાં ગોઠવીશું એટલે એ લોકો જે બોલશે એ મોબાઈલમાં સંભળાશે. તારા મોબાઈલમાં જગ્યા છે ને? હા બા. એ રેકોર્ડિંગ તારા મોબાઈલમાં સ્ટોર થશે. વાહ બા વાહ, સિગરેટો કઈક નવું કે? હવે આંખો નાની કર ને ઝડપથી કામ કર. હા હા, અને બરાબર ક્યાંક બેગમાં ગોઠવી દે. હવે પ્રફુલ્લભાઈનું સાચું રૂપ આપની સામે આવશે. હજી કઈ જાણવું છે તમારે? હા, દીકરીઓની જિંદગી તમે બરબાદ કરી છે. મન તો થાય છે કે ઉચકીને એક ફટાકો મૂકું તમને. પ્રોસીડ કાકા, એમાં રાહ શું જોવાની? પ્રોસીડ. મંગળ એટલે બા હા પાડે તો એમ કેવા જ જતો હતો બા. સો વાતની એક વાત, જો આ બધું સાચું છે તો આ બધી છોકરીઓ ફરિયાદ નોંધાવવા પોલીસમાં કેમ નહીં ગઈ? ટુ રીઝન્સ. ફર્સ્ટ, આ લોકો એવા ક્લેવર, એવા ચાપ્ટર છે કે ફોટોગ્રાફ્સ લેવા જ નથી દેતા. પોલીસ પાસે જાઓ તો પહેલા પ્રૂફ માંગે કે અમે પકડીએ કોને. અને બીજું કાલ દીકરીની બદનામી, ભવિષ્યમાં એ દીકરીનો હાથ કોણ પકડશે? બદનામીથી ડરીને અપરાધીને છોડીશ નહીં. મંગળ. હા બા. રાઠોડ સાહેબને ફોન લાગી જ ગયો છે. હલો. હા રાઠોડ સાહેબ, લોકેશન મોકલું છું, તમે પહોંચો. હા હા, હમણાં મોકલું. ભાઈ કરી લેજો, લગાડ, જેને ફોન લગાડવા લગાડ, પણ હમણે લેજો. આમ પ્રફુલ છે, પ્રફુલ. આમાંથી એકલે છોડવાનું નથી હું. આ તે ઉભા છું હેડો લે. એક મિનિટ, હું આવું છું તમારી જોડે. હે? હું પણ આવું છું. ત્યાં ક્યાં પણ તમારા ઘેર અમારા 50 લાખ રૂપિયા પડ્યા છે ને, અમે 50 લાખ લઈશું અને રાઠોડ સાહેબ ત્યાં પહોંચે જ છે, એમને તમને સોંપીશું અને પાછા આવી જઈશું. ચલો. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ મામ. થેન્ક યુ બા. Thank you, Ba. અને બાનું તને સોરી, તારી ચિંતામાં મેં ઉતાવળ કરી. સમય લાગણીને વાચા મળે તો સંબંધો વધુ મજબૂત થાય. દીકરીની ચિંતામાં હું ઝાંઝવાના જળને ઓળખી ન શકી. જો આ સંબંધ બંધાયો હોત તો મારું જીવતર અભડાયું હોત. હું તમારા બધાની માફી માંગું છું. વાહ, તમે તો સમય પર બધું બરાબર કર્યું છે. અમારે તમારો આભાર માનવો જોઈએ. આભાર મારો નહીં, દ્વારકાધીશનો માનો.
જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. ભૂલથી પણ ઐશ્વર્યાની સગાઈ મહેતા પરિવારમાં થઈ ગયો તો મને તો એ વિચારીને પણ દુજારી ચડે છે. કેતકી, જે વસ્તુ થઈ જ નથી એના માટે શું કામ વિચાર કરવાનો? ભલું કર્યું દ્વારકાધીશે, એને હિત અટકાવી દીધું. હા, આપણે જીવનમાં ક્યારેય કોઈ સાથે કંઈ જ ખોટું કર્યું નથી, તો પછી દ્વારકાધીશ આપણી સાથે શું કામ ખોટું થવા દે? ખોટું કર્યું ભાભીએ, બહુ ખોટું કર્યું. ઐશ્વર્યાને બચાવવાના ચક્કરમાં ભાભીએ મારા છોકરાના ભવિષ્ય પર પાણી ઢોળી નાખ્યું, કોળિયો છીનવી લીધો એનો. હા, પણ હવે મારે શું કરવાનું? આ તમારા લોકોના ચક્કરમાં હું કારણ વિનાનો અભડાઈ ગયો ને. હે, બોલતા ના આવડતું હોય ને તો મૂંગો રે, પણ કઈ પણ નહીં બોલ. પણ મમ્મી, મેં તો આખા ગામમાં કહી દીધું છે બધાને કે હું મહિના પછી ફોરેનમાં હોઈશ. ને ફોરેનમાં જ હોઈશ, એ પણ જલ્દી. પણ એ પહેલા મને સૂર્યાડીને બરાબરનો પરચો બતાવી દેવા દે. યસ મંગલ, ડોન્ટ વરી, હવે દ્વારકા મારા માટે નવું નથી. ઓલરાઈટ, હું મેડમ આઈલ કોલ યુ. ચિત્તી, કોણે આપે? બટ તમને કોણે આપી? સ્ટોપ ધીસ ડ્રામા કેશવ, તમારે જે કરવું હોય એ કરો, પણ વન થિંગ ઇઝ ફોર શ્યોર, આઈ એમ નોટ ગોન ટુ ટોક ટુ યુ. પાગલ, મમ્મી ભાઈ તો કાલે બરાબર ની બાઉન્ડ્રી મારી દીધી અને પ્રફુલભાઈ એમની છઠ્ઠી આ દેવડાઈ દીધી. બાઉન્ડ્રી મારવા માટે ભાભીને દડુક્યો કોણે આપ્યો એ તો હું જાણીને જ રહીશ, પણ એ પહેલા ભાભીને નવેસરથી ઘુમરીએ ચડાવવા માટે મારે કંઈક કરવું પડશે. આઈડિયા